હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દો, જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ખસ્તા અને ક્રિસ્પી એવી મેથી મઠરીની રેસીપી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને તમે તેને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો મેથી મઠરી બનાવવા માટે સૌપ્રથમ મેં એક કડાઈ લઈ લીધી છે. તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘી ઓગળે ત્યારબાદ આપણે તેમાં એક વાટકા જેટલી મેથીને મેં અહીંયા ધોઈને સમારીને લઈ લીધી છે તેને એડ કરી દઈશું. અને મેથીને આપણે સારી રીતે સોતે કરી લેવાની છે. અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ઘીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, તેથી બને ત્યાં સુધી ઘીનો જ ઉપયોગ કરજો. તો તમે જોઈ શકો છો તેમ આપણે લગભગ 2-3 મિનિટ જેવું થયું છે અને મેથી સારી રીતે સોતે થઈ ગઈ છે. ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈને આપણે તેને ઠંડી થવા દઈશું, ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા એક મોટા વાસણમાં એક વાટકા જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ તથા સૂજી મિક્સ કરીને પણ લઈ શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1/2 ચમચીથી થોડી ઓછી હળદર એડ કરીશું. 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડું ધાણાજીરું પાવડર, ક્રશ કરેલા મરીનો પાવડર એડ કરીશું, જેનાથી પૂરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યારબાદ મેં અહીંયા 1/2 ચમચી જેટલા અજમા લઈ લીધા છે, તેને પણ આ રીતના હાથમાં ક્રશ કરી લઈશું અને તેને એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. સફેદ તલનો નટી ટેસ્ટ મઠરીમાં એકદમ સરસ લાગે છે. ત્યારબાદ આપણે બધી જ ડ્રાય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ આપણે તેમાં મોણ એડ કરીશું, તો તેના માટે મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. ત્યારબાદ આપણે જે મેથીને શેકીને તૈયાર કરી રાખી હતી તેને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સૌપ્રથમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. સૌપ્રથમ આપણે તેમાં પાણી એડ કર્યા વગર જ મિક્સ કરીશું, કેમ કે મેથીમાં મોઈશ્ચરનો ભાગ રહેલો છે. તો તમે જોઈ શકો છો આ રીતના મુઠ્ઠી વાળતા મુઠ્ઠી પડતું મોણ થાય તેટલું આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો લોટ બાંધી લેવાનો છે. બધું જ પાણી એકસાથે એડ નહીં કરીએ, કારણ કે આપણે અહીંયા લોટને થોડો કડક બાંધવાનો છે. તો હું અહીંયા ફરીથી થોડું પાણી એડ કરી રહી છું અને લોટને આ રીતના મસળતા જઈને તેને એકદમ પરફેક્ટ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધીને રેડી કરી લીધો છે, તેને સારી રીતે મસળી લેવાનો છે અને તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખીશું. ત્યારબાદ આપણે તેને ઢાંકીને રેસ્ટ થવા દઈશું, ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈએ. તેના માટે મેં એક વાટકીમાં 2-3 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે. કોર્નફ્લોરની જગ્યાએ તમે મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં 2-3 ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેની એકદમ પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ઘી એડ કરવાથી મઠરી એકદમ સરસ પોચી અને ખસ્તા બને છે. તો મેં અહીંયા આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે. ત્યારબાદ આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે અને તેમાંથી તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના તેને સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. મેં અહીંયા તેના 4 લુઆ બનાવીને રેડી કરી લીધા છે. ત્યારબાદ આપણે હાથની મદદથી તેને આ રીતના લુઆનો શેપ આપી દેવાનો છે અને હવે આપણે તેને પતલી રોટલી જેવું વણી લેવાનું છે. તો સૌપ્રથમ તમને જો અહીંયા લોટની જરૂર લાગતી હોય તો લોટનું અટામણ લઈને રોટલી વણી લેવાની છે, પરંતુ હું અહીંયા લોટ વગર જ વણી રહી છું. તેમ છતાં પણ તે એકદમ સરસ રીતે વણાઈને તૈયાર થશે. તો મેં અહીંયા તેની રોટલી વણીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો તેની થિકનેસ આપણે આ રીતની રાખવાની છે, જેમ બને તેમ તેને આપણે પતલી કરીશું. ત્યારબાદ આપણે જે કોર્નફ્લોર તથા ઘીની સ્લરી તૈયાર કરી રાખી હતી તેને રોટલી પર લગાવી દઈશું અને આ રીતના હાથની મદદથી તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાની છે. આ પ્રોસેસ કરવાથી તેની એકદમ સરસ પરતો છૂટી પડશે. તો મેં અહીંયા સારી રીતે મિશ્રણને સ્પ્રેડ કરી લીધું છે. ત્યારબાદ ઉપરથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીશું. મેં અહીંયા મેંદાનો લોટ સ્પ્રિંકલ કર્યો છે, પરંતુ તમે તેની જગ્યાએ કોર્નફ્લોર કે ઘઉંનો લોટ પણ સ્પ્રિંકલ કરી શકો છો. ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે બંને બાજુથી રોટલીને 1/2-1/2 ફોલ્ડ કરી લેવાની છે. તો મેં અહીંયા રોટલીને બંને બાજુથી 1/2 ફોલ્ડ કરી લીધી છે. ત્યારબાદ આપણે તેના પર પણ આપણે જે કોર્નફ્લોર તથા ઘીની પેસ્ટ બનાવી છે તેને લગાવી દઈશું અને ફરીથી ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ આપણે ફરીથી તેને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ ફોલ્ડ કરી લેવાની છે. આ પ્રોસેસમાં થોડો વધારે ટાઈમ લાગશે, પરંતુ આ પ્રોસેસ કરવાથી જ મઠરી એકદમ સરસ પોચી અને ખસ્તા તેમજ પડવાળી બને છે. ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તેને આ રીતના ચોરસ શેપમાં જ વણી લેવાનું છે,
તેથી તેને ફેરવતા જઈશું અને વણતા જઈશું તો તમે જોઈ શકો છો તેનો લંબચોરસ એવો શેપ વણાઈને તૈયાર થશે. ત્યારબાદ આપણે ફરીથી પેસ્ટ લગાવવાની પ્રોસેસ રિપીટ કરીશું. તો મેં અહીંયા ફરીથી આપણે જે પેસ્ટ બનાવી છે તેને સ્પ્રેડ કરી લીધી છે અને ફરીથી ઉપરથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ આપણે એક છેડેથી લઈને બીજા છેડે તેને ફોલ્ડ કરી લઈશું અને આ રીતના સારી રીતે પ્રેસ કરી લેવાનું છે. ફરીથી આપણે એ જ પ્રોસેસ રિપીટ કરીશું. તો પેસ્ટ લગાવીને કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને ફરીથી તેને આ રીતના ફોલ્ડ કરી લેવાનું છે. તો મેં તમને આગળ પણ જણાવ્યું તેમ આ પ્રોસેસમાં થોડો ટાઈમ લાગશે, પરંતુ તેનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે. તો આ પ્રોસેસ કર્યા બાદ ફરીથી આપણે તેને વણી લેવાનું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તેને આ રીતના લંબચોરસ જ વણવાનું છે, તેને ગોળ નહીં કરીએ. તો તમે જોઈ શકો છો મેં આ મટરી વણીને તૈયાર કરી લીધી છે. આ રીતના તેને થોડી થીક રાખવાની છે. ત્યારબાદ આપણે તેને કટ કરી લઈશું. મેં આ લગભગ 1 ઇંચ જેટલી જાડી મટરી કાપીને તૈયાર કરી છે. તમે તમારા મનપસંદ શેપ પ્રમાણે તેને કટ કરી શકો છો. તો મેં અહીંયા બધી જ મટરી કટ કરીને રેડી કરી લીધી છે. ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો તેની થિકનેસ આ રીતની રાખવાની છે. તો મેં અહીંયા બધી જ મટરીને એક પ્લેટમાં કાઢી લીધી છે. ત્યારબાદ મેં અહીંયા મટરીને તળવા માટે પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે 1 બાય 1 બધી જ મટરીને તેલમાં તળવા માટે એડ કરી દઈશું. તો આપણે મટરીને લો ગેસની ફ્લેમ પર જ તળવાની છે. લગભગ 1/2 મિનિટ જેવું થશે એટલે તમે જોઈ શકો છો તેલમાં બબલ્સ આપોઆપ ઓછા થઈ જશે અને મટરી તેલમાં ઉપર આવી જશે. ત્યારબાદ આપણે આ રીતના ચમચાની મદદથી તેને એક વખત આ રીતના હલાવી લેવાની છે, જેનાથી તેના પડ એકદમ સરસ છૂટા પડશે. તમે જોઈ શકો છો મટરીના એકદમ સરસ પડ છૂટા પડ્યા છે. તો આ રીતના વચ્ચે વચ્ચે આપણે ચમચાની મદદથી તેને બધી જ બાજુ ફેરવતા રહીશું અને સારી રીતે તળી લેવાની છે. તો લગભગ 5-6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મટરી ઉપરથી પણ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. તો આપણે ચારાની મદદથી તેને બહાર કાઢી લઈશું અને બીજી વણીને તૈયાર કરી રાખેલી મટરીને આપણે તેલમાં તળવા માટે એડ કરી દઈશું અને સેમ એ જ પ્રોસેસથી આપણે મટરીને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડ બેચ ઓફ મટરી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા બધી જ મટરીને તળીને એક પ્લેટમાં કાઢી લીધી છે. તમે જોઈ શકો છો તેને એકદમ સરસ પડ છૂટા પડેલા દેખાય છે અને ખાવામાં પણ તે એકદમ સરસ પોચી અને ક્રિસ્પી બને છે. તમે આ મટરીને પ્રવાસમાં કે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો છો અને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો મટરી આપણી એકદમ સરસ પોચી અને ક્રિસ્પી બની છે. તો તમને એક મટરી તોડીને બતાવું. તો તમે જોઈ શકો છો તેનો એકદમ ખસ્તા એવો અવાજ આવે છે જે ખાવામાં મોંમાં મૂકતા જ ઓગળી જશે. તો તમને મારી આ મેથી મટરીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.